महाप्रसाद में बूंदी बूंदी चौड़ा चौड़ा जी भात दाल डबुड़ी माना महाप्रसाद में डबुड़ी माना महाप्रसाद में मारू नाम पटेल कोकिलाबेन जितेंद्र भाई मुखलोल थी आऊँ छू। मारा बाबा ने ग्रीन कार्ड आई गयू एनी मैं मानता मानेली तो एनी मानता मैं पूरी करू छू। मां मारी मानता स्वीकार कर छी। ग्रीन कार्ड लेवानो तो ग्रीन कार्ड ले ग्रीन कार्ड दो तुम्हारी दीकरान निकुंज कुमार जितेंद्र भाई यूएसए यूएसए बराबर તો શું થયું પછી માનતા માની તો માનતા માન્યા પછી મારા ઘરે દીકરો આવ્યો તો માં આજે હું માનતા કરવા આવ્યો છું તમારા ઘરે બરાબર સાથે 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 શું લેવાનું છે નામ સાથે સાથે નામ પણ પડાવવાનું છે બરાબર બતાવ બાળક બતાવ ભાઈ લઈ જાઓ બને 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 આજુ ને તું ને બાદ વિશાલ રાજ વિશાલ 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 રાજ શું નામ પ્રભુ તમારું મારું નામ મયુર હું ગાંધીનગર થી આવું છું બેન તમારું નામ નીતાબેન બેન ની માનતા થી ભાઈ ના ઘરે દીકરો અવતર્યો શું નામ પ્રભુ તમારું દિલીપભાઈ દિલીપભાઈ અને તમારું નામ બેન મારું નામ સંગીતા ક્યાંથી આવવાનું અમદાવાદ થી આવું છું તો આજે માનતા પૂરી કરવા આવ્યા હા માનતા પૂરી કરવા આવ્યા ભાઈનું નામ બાબલાનું નામકરણ કરવા આવ્યા છીએ નામકરણ માડી આપ્યો એટલે માડી મારી માડી નામ આપ્યું માં રામ રામ માડી બેન ની હસી આટલી બધી હોય અને ભાઈનો તો મોઢું હલકી નથી ભાઈ ખુશી નથી રામ રામ માં મારા બાપનું વંશ વધ્યું માં આ તો હરખ લગાવશ એટલે ઓળખ અનુભવ છે એટલે ભાઈ ને અનુભવ ખરા મારા જવાબ તો કરો ભાઈ એક વાર આવ્યો હતો કેટલી વાર આવ્યા એક વાર આવ્યો હતો એક જ વાર અને તોય દીકરા નું અવતરણ માડી આશીર્વાદ આપે મધર મહેનત કરે આવી ઘરે મહેનત કર્યા વગર ફળ મળી ને એટલે ગંભીરતા નથી અને હરક નથી મહેનત કરી બેન ને ફળ માગ્યું ભાઈ માટે અને પણ ભાઈ ને મફત મળી ગયું ને એટલે કિંમત નથી એટલે કદર નથી મિત્ર હરક કેટલો થાય ડબુડી માં જોયું તો હરક પૂર થઈ જવાય હરક પૂર થવાય એટલો હરક થાય વંશ વધારનારા હોય તો પણ મોઢું તો હલકી નથી તમારું તો ભાઈ રામરામ માડી જય ડબુડી માં માડી મન સર જો જાહેર કરી દો અમે એના ઉપવાસ કર્યા એટલે અમારા ઘરે દીકરાનો ઉપરણ થયું માતા સબદોષ પડે તમને સબદોષ કોણે
કર્યા હતા જાહેર, અને એમનું સમાધાન કોણે બતાવ્યું અને કર્યું, એટલે દીકરાનું અવતરણ થયું. બરાબર. તો આજે હવે નામકરણ પડાવ. બરાબર. શું નામ બેન તમારું? મારું નામ જાદા હેમાંગી બેન હરીશકુમાર, રહેવાનું જાલાના મોવાડી, ગાંધીનગર. ગાંધીનગર. બરાબર. અને શું નામ આપ્યું માડીએ દીકરાનું? કૌશિક. કૌશિક. આઈ રોજ જોન રાખ માતા ઓમ તા હું જોજી મો યાદ રહી ને તો હું દીન જોન રાખ માતા ઓમ. શું નામ પ્રભુ તમારું? મારું નામ પ્રહલાદ દેવ દાદા છે. મારી મારીના આશીર્વાદથી લગનના 15 વર્ષ પછી આ મારા બેબીનો જન્મ થયેલો છે. મારા ત્યાં લક્ષ્મીનું અવતરણ થયેલું હતું. મારી બહેનના એમણે માનતા લેટ કરવામાં વાર કરી, એ પેટે અમારે 5 રવિવાર ભરવા પડ્યા. 6ઠ્ઠા રવિવાર મારી માડીએ માનતા લીધી છે. એ દંડ અમારી ભૂલના કારણે છે. મારીની ભૂલના કારણે કે અમે આપવામાં લેટ થયા છે. એટલા માટે મારી માટે એક શબ્દ કહેવા માંગુ છું, સાંભળી લેજો. દળ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર, ડબુડીમાં કયા ના ફરે એ જીંડો ને પશ્ચિમ ઉગે સૂર. મારીએ જે જ્યારે જે કીધું એ થશે થશે ને થશે જ, એમાં કોઈ મનમેક નથી. એમાં ખુદ વિધાતા રે પણ પાછળ પડવું છે મારીને. મારી સામે મારી જે કીધું એ વિધાતા પણ એમાં ફેર લેખ ના મેં કરી શકે. મારી માં જળીઓમાં ઢબુડી જઈ અમારે બધાને આશીર્વાદ, બધા પરિવારને આશીર્વાદ, બધા પરિવારને આશીર્વાદ. મારા ઘરના એ માનતા માની હતી કે ડબુડી માનું 10 કિલો ચવાણું કરીશ. બરાબર. 10 કિલો ચવાણું છે અને પાડું છે, ઇડલી છે, શ્રીફળ છે. માનતા પૂરી કરવા માનતા પૂરી કરવા આવ્યો છું અને માના હસ્તકે નામકરણ કરવા આવ્યો છું. બરાબર. ઘોડાનો ખૂંદનાર આપ્યો, વંશ વધારનાર. કોણે આપ્યો? માડીના આશીર્વાદ થી ને શું નામ આપ્યું માડીએ? માડીએ શું નામ આપ્યું? આશીષ. નામ શણગાર સજી આવો ડબુડી માં, હાથે ચૂડલો પહેરી આવો ભટિયાણી માં. ઓ મુંબઈને મેલડી આવો રે સંગ માં, આવીને માડી રમો યા રંગ માં. એ હે મોના રૂપાના પારણા બંધાવ, એ માડી રંગમો રમે રે, સૌના સંગમો રમે રે. એ હું તો બાર વધારે દઉં, માની ચુંદડી લાવું રે. ખાલી સાનિધ્યમાં આવવાથી ધંધો મળ્યો, દારૂ છૂટી ગયો. 15 વર્ષ નો દારૂ
એવું થાય છે કે ક્યારે રવિવાર આવે ક્યારે મારી પાણી લો ક્યારે રવિવાર આવે ક્યારે લો કોના આશીર્વાદ થી આ ડબુડી ડબુડી માના મશોનની જગ્યા છે ને એ રસોડી થોડી એ હરો અફરા વાળા છે રહી કને ફરસ નહીં રહી આ બસ એમાં સોના પાહા છે ને એમાં સોના પાહા ઈકડે સોના પાહા હોમ તળા પડા ગયા આમાં સોન તળા પડે હું હોમ તળાવ ફરી જાઉં પેલી બાજુ એટલે બસ ઈકડે મોટી પાણી ટોકીને આવે આ પાણી ટોકી કને આવે ને પછી ઈકડે અડધું ગામ પેલી બાજુ અડધું ગામ બાજુ બરાબર ને ઓ ભાઈ ઈકડે આ ઈકડે પછી મસોન છે ને મસોન ઈકડે ઈ તું મેં લ્યા તો સત રહે ભાઈ બતાવ્યો રસ્તો આ જગ્યા બતાવી તને અવસર એટલે બેન લગન ક્યાં છે તમારો બાબુ આ બાબુ રહ્યો લગન થઈ ગયા બંનેના હા બંનેના થઈ ગયા બરાબર આજે પછી ઓહનો અને એનો હારા હસકલેરી એટલે હું દર્શન કરવા માડીને આવી નહીં સારા દિવસો રહી ગયા હા સારા દિવસો હા તો શું થયું આજે હા બેબી આવી બેબી ની એની મંતા રાખેલી બરાબર એ પણ દાવતી નથી દેખો માં ડબોડી માં મારી ની ફૂલકડી હતે દાવતી થઈ જાય ને માં માડી તારો સંકા હા તો શું થયું મારો સંકા લાઈ બતુઈ તો શું થયું પછી પછી દાવતી થઈ ગઈ બરાબર એટલે દીકરાના લગન નહીં કરાયા પણ દીકરાના ઘરે દીકરી પણ લઈ આવ્યા દીકરી લાયો માં બરાબર એટલે માનતા પૂરી કરવા આવ્યા માનતા પૂરી કરી કેટલા ટાઈમ પહેલા માની હતી જે આપ બીજા મહિનામાં એક વર્ષ થઈ ગયો એક વર્ષ થઈ ગયું અને એક વર્ષે માનતા પૂરી કરવા આવ્યા એક વર્ષે માં શું નામ તમારું અંજના બેન શું નામ તમારું રોનક રોનકભાઈ મહેસાણા થી મહેસાણા થી સમસ્યા શું માનતા આપવાનું